ડભોઈ ખાતે પુરવઠા વિભાગની લોલમ લોલના કારણે રેશનિંગ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજનો જથ્થો કેટલીક વાર પક કરી જતો હોય છે, એ પણ તંત્રના આશીર્વાદના કારણે રેશન કાર્ડ જથ્થો બારોબાર વગે થતો હોય છે. નિવારંવાર બૂમ ઉઠવા પામી હતી અને કેટલાક અરજદારો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નહોતા. આજરોજ એક અરજદારે આ બાબતે અરજી કરતા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું અને છાપો મારવા પહોંચી ગયું હતું. મહુડી ભાગોળ બહાર આવેલા સમી ટ્રેડર્સની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા આ હોશિયાર વેપારી દ્વારા ખેડૂતોનો માલ અને રેશનિંગનો માલ ભેગો કરીને વેચાણ કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ આવ્યું છે. જ્યારે ચોખામાં તો સરકારી તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ રેશનિંગનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવાઈ રહ્યું છે. આ બાબતના સેમ્પલ લઈને અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે તમે અહીંયા આવ્યા છો ડભોઈ, એ શેના માટે આવેલા છો? સમિત ટ્રેડર્સમાં તમે જે ઘઉં આપેલા એ ક્યારે આપેલા? એ કાલના આપેલા, આજે સવારમાં પણ લાવ્યા. બરાબર, તો તમને શું લાગે છે હવે અહીંયા કેટલા કટ્ટા ઘઉં તમે આપેલા? 34 કટ્ટા. હવે અહીંયા આવ્યા પછી હવે કેવા કટ્ટા હોય મને શું ખબર આવે? અગર એટલે તમારા ઘઉં હોય એવું તમને લાગતું નહીં? હવે અગર હવે ખાલી કરી નાખ્યા હોય કે ગમે તે કર્યા મને શું ખબર આવે? તમને આના વિશે જાણ ને? એ અનાજ બગડી જાય કે ન બગડી જાય એની પહેલાં અમે નોર્મલી અમે ટૂંક સમયમાં એનું જે પણ હોય એ પ્રકારનો અમે સીધો જથ્થો મુક્ત કરતા હોય છે કે જે તે પ્રકારના નિર્ણયો લેવામાં સમય મર્યાદામાં આવતા હોય છે. એટલે જે તે વખતનો હવે શું નિર્ણય આવેલો છે એટલે હાલ મને ફાઇલ હું ઓફિસમાં જઈને જોઉં તો એ ખબર પડી શકે એમ છે. હાલ પૂરતું અહીંયા છાપો મારતા શંકાસ્પદ મળી આવેલ જથ્થોમાં ઘઉંના કટ્ટા તથા ઘઉંનો ઢગલો તેમજ 60 ચોખાના કટ્ટા મળી આવ્યા છે. ચોખાને ઘઉંનો આ સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. ડભોઈ ખાતે રેશનિંગના અનાજ વિતરણ બાબતે અનેક બે નંબરના રસ્તા હોવાથી સરકારી ગોડાઉનમાં અનાજ વધુ આવે છે અને આવા બે નંબરના ધંધા થતા હોવાનું સરેઆમ કહેવાઈ રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર કાં તો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાં તો સરકાર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો ગરીબ વર્ગને મળતો લાભ બીજાના હાથમાં જતો રહેતો અટકી શકે તેમ છે નું કહેવાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ.